મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયની અંદર સ્વાધ્યાય 8.4નો દાખલા નંબર 5ની અંદર પાંચમો છે, ચોથો, પાંચમો ને છઠ્ઠો, આ ત્રણ દાખલા આપણે ગણવાના છીએ. આગળના વિડીયોની અંદર દાખલો પાંચમો છે એના સાબિતીના દાખલો પહેલો, બીજો ને ત્રીજો જોયો હતો. આજે આપણે સ્વાધ્યાય 8.4નો જે સાબિતીનો દાખલો છે પાંચમો, એના બાકીના દાખલા એટલે કે ચોથો, પાંચમો ને છઠ્ઠો આ વિડીયોની અંદર જોઈશું. તો હવે સાબિતીના દાખલાની અંદર મેં અહીંયા ચોથા દાખલાની રકમ લખી છે, 1 + sec A ના છેદમાં sec A બરાબર sin² / 1 - cos A આવી આપણે રકમ લખી છે. મિત્રો, અહીંયા રકમની અંદર એક સૂચન પણ આપ્યું છે, મેં લખ્યું નથી. રકમની અંદર સૂચન આપ્યું છે કે એમાં ડાબી બાજુ અને જમણી બાજુ એનું અલગ અલગ સાદરૂપ દઈ અને સાબિત કરજો. તો આપણે જે સૂચન છે એ મુજબ દાખલો ગણશું. પહેલાં આપણે ડાબી બાજુનું સાદરૂપ દઈએ. ડાબી બાજુ લખી 1 + sec A ના છેદમાં sec A. હવે અહીંયા આપણે sec છે એની જગ્યાએ લખીએ કે 1 - cos. તો આપણે અહીંયા લખીએ 1 sec ની જગ્યાએ લખીએ 1 - cos A. નીચે પણ sec છે એની જગ્યાએ લખીએ cos A. મિત્રો, હવે આપણે અહીંયા લસા લઈએ. તો લસા લઈએ એટલે એવું થાય cos A લસા આવશે, આના છેદમાં નથી એટલે ગુણવું પડશે, એટલે cos A +1 અને 1 ના છેદમાં cos A બરાબર છે. છેદના છેદના cos ઉડશે, કારણ કે છેદનો છે અંશમાં જાય પછી ઉડાડે એટલે આપણે ડાયરેક્ટ ઉડાડ નાખ્યા. તો આપણી પાસે જે વધશે એ પદ લખીએ cos A +1 અથવા 1 + cos A, આવું આપણી પાસે પદ વધશે. બરાબર છે, આ ડાબી બાજુ સાદરૂપ દીધો. હવે આપણે અહીંયા જમણી બાજુનું સાદરૂપ દઈએ, રાઇટ હેન્ડ સાઈડ. આવું એટલા માટે કર્યું, આપણે સૂચનમાં કીધું ડાબી બાજુનું સાદરૂપ ને જમણી બાજુનું સાદરૂપ લઈને સાબિત કરવાનું છે. તો હવે અહીં આપણે sin² જમણી બાજુની અંદર છે લખીએ છેદમાં 1 - cos² હવે મિત્રો, sin² જગ્યાએ આપણી પાસે નિત્ય સમ છે જ અહીંયા 1 - cos² તો અહીંયા sin² છે એની જગ્યાએ આપણે નિત્ય સમ મૂકવાનું છે 1 - cos² તો અહીંયા આપણે નિત્ય સમ લખીએ 1 - cos² A છેદમાં 1 - cos A. હવે આપણે હમણાં જ આગળના વિડીયોમાં જોયું તો એ જ મુજબ 1 છે એની જગ્યાએ આપણે લખી નાખીએ 1 નો વર્ગ અને cos² છે એની જગ્યાએ લખીએ કે cos A નો વર્ગ. એટલા માટે કે આપણે આ અવયવ બની જાય a² - b² એના બે અવયવ થાય a - b અને a + b. આવું સૂત્ર બનાવવા માટે આપણે અહીંયા આવું લખ્યું છે છેદમાં 1 - cos A. ત્યાર પછી 1 - cos A નો વર્ગ ઓછા b નો વર્ગ, આ a² - b² એના બે અવયવ a - b અને a + b. તો અહીંયા આપણે લખીએ 1 - cos A (1 + cos A) છેદમાં 1 - cos A. હવે અંશમાં ને છેદમાં જો 1 - cos A અંશમાંય છે અને છેદમાં છે, આ પદ કેન્સલ, જે વધ્યું એ લખીએ 1 + cos A. હવે મિત્રો, તમે જો ડાબી બાજુનો આપણે સાદરૂપ દીધું, શું જવાબ આવ્યો 1 + cos A. જમણી બાજુનું સાદરૂપ દીધું એટલે એનો જવાબ પણ શું આવ્યો 1 + cos A. આમ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. અહીંયા ખાલી તમારે sec ની જગ્યાએ 1 ના છેદમાં cos લખવાનું, લસા લીધો પછી આપણે છેદના ઉડાડ નાખેલા જે વધ્યું. અહીંયા આપણે sin² જગ્યાએ નિત્ય સમ મૂક્યું, એના બે અવયવ પડે, એક વર્તન એક વર્ગ છે, અંશને છેદ ઉડી ગયા એટલે જે વધ્યું 1 + cos A. આમ ડાબી બાજુ બરાબર
जमणी बाजू थई। त्यार पछी आपणी पासे पांचमो दाखलो छे। पांचमा दाखला ने अपने डाबी बाजू लखीए तो लेफ्ट हैंड साइड एम आप कोस ए माइनस साइन ए प्लस वन छेद में कोस ए प्लस साइन ए माइनस वन आ रीतने अपने डाबी बाजू आपी है। साबित करवानुं छे कोसे के प्लस कोटे। तो मित्रों अहीं आपणे आनी अंदर साइन कोस में ज आप्युं छे एटले कंई फरशे नहीं, बीजू कंई थई शकतुं नथी, एटला माटे आपणे एक अलग लखीए अहीं अंश अने छेदने साइन ए वडे भांगता। तो मित्रों अहीं टेन वत तो आप लखीए कि साइनना छेद में कोस, सेक वत तो लखीए कि एकना छेद में कोस, साइन ने कोस है कहीं लखी न शकीए। एटले आपणे शुं कर्युं, अंश ने छेद ने साइन वडे भांगीए। तो बधाने आपणे साइन वडे भांगीए, आने आपणे साइन वडे भांगीए एटले कोस ए ना छेद में साइन ए माइनस साइन ए ना छेद में साइन ए, साइन वडे बधाने भांगवाना छे, एकना छेद में साइन ए। तो जो आ त्रणे त्रणने आपणे साइन वडे भांग्या, एवं ज आपणे नीचे लखीए। हवे मित्रों आपणे छेदने साइन वडे भांगीए एटले कोस ए भांग्या साइन ए, आने पण साइन वडे भांगीए साइन ए भांग्या साइन ए ओछा एकना छेदमां साइन ए। आपणे दरेकने आपणे साइन वडे भांग्या। हवे मित्रों शू बनशे तो के जो कोसना छेदमां साइन, तो आपणी पासे छेद कोसना छेदमां साइन एटले शुं थाय कोट, तो अहीं कोसना छेदमां साइन छे एटले शुं थाय कोट, तो आपणे लखीए कोट ए माइनस अंश ने छेदना साइन ए कैंसल एटले एक, बराबर छे। त्यार पछी जो एकना छेदमां साइन, तो अहीं आई छे एकना छेदमां साइन छे, एकना छेदमां साइन एटले शुं थाय कोसे के, आपणे जो अगत्यना सूत्र लिखा एमां छेद, तो आनी जगह आपणे लखी के कोसे के अहीं एवुं छे कोसना छेदमां साइन एटले कोटे प्लस अंशना छेदना साइन ए कैंसल एटले वन, एकना छेदमां साइन एटले कोसे के, आटलू थई गयुं। त्यार पछी मित्रों आपणे कोसेक कोट कोट ए प्लस कोसेक एनी करणी लेवानी छे। जो आपणे करणी लईए आने आपणे व्यवस्थित स्टेपमां गोठवीए, आ कोट ए प्लस कोसेक ए माइनस वन, एवं ज आपणे अहींया करीए कोट ए माइनस कोसेक ए प्लस वन। तो अंशने छेद उड़े नहीं कारण के निशानी जुदी है, पद हरखा है, अँ प्लस है तो माइनस है, माइनस है प्लस है उड़से नहीं। हवे मित्रों अपने कर्णिक लेवानी छे, तो कर्णिक केवी लेवानी छे, तो अभी कोटे प्लस कोसेके छेद में कोट ए प्लस कोसेके, आ रीतने अपने अंश ने छेद ने आवा पद वडे गुणीने भांग्या एने कहेवाय कर्णी लीधी कहेवाय, बराबर छे। हवे छेदमां थोड़ुंक सादरूप छे एटले हूँ एक बे स्टेप लांबू थाय एवुं करीए आपणे समज पड़े। अंश एमनું कोट ए प्लस कोसेक ए माइनस वन, आने आपणे કૌંસમાં કરી નાખીએ। હવે છેદમાં મિત્રો જો આવી રીતના લખવાનું છે, આ બે પદને ભેગા કરી દેવાના છે, આ બે પદને કઈ રીતના, તો કે આમ કોટ એ માઇનસ કોસેક એ, આ પહેલું પદ બરાબર છે એને કૌંસમાં લઈ લીધું પ્લસ વન, અને આપણે મોટો કૌંસ, એટલે ખાલી આ બેને ભેગા કરે, બાકી છે એમનું જ છે। અને આપણી જે કરણી છે એ કરણી લખી નાખીએ કોટે પ્લસ
કોષેકે છેદમાં કોટે પ્લસ કોષેકે. હવે છેદમાં છે ને છેદના પદને કઈ રીતના ગુણવાનું છે, તો કે આનો ગુણાકાર છે ને એ આની સાથે કરવાનો, અને ત્યાર પછી આનો ગુણાકાર છે ને એક સાથે કરવાનો છે. એટલે આ પદનો ગુણાકાર આની સાથે અને આ પદનો ગુણાકાર એક સાથે, અંશમાં આપણે એમનું રહેવા દઈએ. તો અહીંયા લખીએ, અહીંયા આપણે લખીએ કોટ એ પ્લસ કોસેક એ પ્લસ વન ઇન્ટુ, આ જે કરણીનું પદ છે એ લખી નાખીએ, ઇન્ટુ કોટ એ પ્લસ કોસેક એ. છેદમાં જુઓ મિત્રો, આનો ગુણાકાર આની સાથે લેવું થાય કોટ એ માઇનસ કોસેક એ, આ તો હતું જ, ઇન્ટુ ઇન્ટુ આ પદનો ગુણાકાર આની સાથે થાય એટલે ઇન્ટુ કોટ એ પ્લસ કોસેક એ પ્લસ આનો એક સાથે ગુણાકાર, આ પદનો એક સાથે ગુણાકાર કરો એટલે એમનું રહેશે કોટ એ પ્લસ કોસેક એ. આ એક સાથે ગુણાકાર કર્યો, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે. હવે આપણે જોઈએ આગળ, તો કે આ કોટ એ પ્લસ કોસેક એ પ્લસ વન બરાબર છે, સોરી અહીંયા માઇનસ છે વન, એટલે અહીંયા આપણે ભૂલ કરી છે, અહીંયા માઇનસ વન છે, અહીંયા પણ માઇનસ છે, રકમમાં જેવું છે ઉપરથી, અહીંયા માઇનસ વન માઇનસ વન માઇનસ માઇનસ ને માઇનસ, બાકીનું પદ એમનું કોટ એ પ્લસ કોસેક એ. હવે છેદમાં જો આ એ માઇનસ બી અને એ પ્લસ બી, એ માઇનસ બી ને એ પ્લસ બી હોય તમને બધાને ખ્યાલ છે શું થાય, તો કે એ સ્ક્વેર એટલે કે પહેલાં પદનો વર્ગ એટલે કોટનો વર્ગ ઓછા બીજું પદ એટલે કોસેક વર્ગ. બરાબર છે, પહેલા પદનો વર્ગ એકવાર વત્તા ને એકવાર ઓછા, આ એ ઓછા બી ને એ વત્તા બી હોય તો પહેલા પદનો વર્ગ અને બીજા પદનો પ્લસ, આને આપણે જી કાઉન્સમાં રાખીએ પ્લસ, આ જે પદ છે એ એમનું કોટે પ્લસ કોસેકે. હવે મિત્રો જો કોટનો વર્ગ ઓછા કોસેકનો તો નિત્ય સમ બને છે, પણ થોડુંક ઊંધું છે જો આ રીતનું, કોસેક વર્ગ પહેલાં હોય માઇનસ કોટ વર્ગ હોય તો આપણે શું કરવાનું, માઇનસ કોમન કાઢી લઈએ. તો અહીંયા આપણે લખીએ અંશમાં કોટ એ પ્લસ કોસેક એ માઇનસ વન, આ એમનું કોટ એ પ્લસ કોસેક એ. અહીંયા આપણે માઇનસ કોમન કાઢીએ, માઇનસ કોમન કાઢીને લેવું થઈ જાય, ઊંધું થઈ જાય, માઇનસ કોમન કાઢીને લેવું થઈ જાય, કોસેક વર્ગ એ ઓછા કોટ વર્ગ થઈ જાય પ્લસ આ જે પદ છે એમનું કોટ એ પ્લસ કોસેક એ, માઇનસ કોમન કરે. હવે નિત્ય સમ બની ગયો, કોસેક વર્ગ ઓછા કોટ વર્ગ જોવો, અહીં કોસેક વર્ગ ઓછા કોટ વર્ગ એટલે શું થાય એક, તો આપણે આની જગ્યાએ લખીએ નિત્ય સમ, અંશ એમનું કોટ એ પ્લસ કોસેક એ માઇનસ વન, અહીંયા આપણે એમનું કોટ એ પ્લસ કોસેક એ. આની જગ્યાએ નિત્ય સમ થઈ ગયું એટલે અહીંયા આવશે માઇનસ આ વન, અને આ જે છે એમનું પ્લસ, કાઉન્સ છોડી નાખીએ, પ્લસ કોટ એ પ્લસ કોસેક એ. હવે મિત્ર જો અંશને છેદ સમાન છે, હવે આપણે ઉડાડીએ બરાબર, અથવા ક્રમમાં ગોઠવીને ઉડાડવા હોય તો પણ ચાલશે. તો આ એક સ્ટેપ વધી જશે, કોટ એ પ્લસ કોસેક એ માઇનસ વન, અહીંયા વધ્યું કોટ એ પ્લસ કોસેક એ,
છેદમાં અને ક્રમમાં ગોઠવીએ. આ પ્લસ કોટે પહેલાં લખીએ, ત્યાર પછી પ્લસ કોસેકે લખીએ, અને ત્યાર પછી આ માઇનસ વન લખીએ. જો ખાલી ક્રમમાં લખું, પહેલાં કોટ લખ્યું, પછી કોસેક લખ્યું, પછી માઇનસ. હવે અંશને છેદનું એક એક પદ કેન્સલ. અંશમાં કોટ, કોસેક ને માઇનસ વન અહીંયા જેવું છે, તો આ બે પદ હવે કેન્સલ થાય. હવે જે વધશે એ થાય આપણી જમણી બાજુ. કોટે પ્લસ કોસેકે ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. તો જો આમ ડાબી બાજુ બરાબર, જમણી બાજુ થોડોક દાખલો ડિફિકલ્ટ છે કે અઘરો છે બરાબર, એક વખત પાછો ગણીને સમજ મેળવી લો એટલે દાખલો આવડી જેવો છે. તો ફરીથી સમજ આપી દઉં. સૌ પ્રથમ તમારે શું કરવાનું, અંશ અને છેદને સાઇન વડે ભાંગવાના, આપણે બધાને સાઇન વડે ભાંગ્યા. ત્યાર પછી આ રીતનું સમીકરણ બનશે. એક કરણી લેવાની છે, કોટ પ્લસ કોસેકની કરણી લેવાની છે. કરણીમાં એટલું ધ્યાન રાખવાનું છે, આને એક પદ બનાવી નાખવાનું છે અને બીજું પદ, આ રીતનું પદ બનાવ્યું પછી આનો બે સાથે ગુણાકાર કરવાનો. ગુણાકાર આપણે આ રીતનો કરશું એટલે પહેલાં પદનો વર્ગ અને બીજા પદનો વર્ગ. ત્યાર પછી આપણે નિત્ય સંબંધના માઇનસ કોમન કાઢશું. માઇનસ કોમન કાઢ્યા પછી આ રીતનું સૂત્ર બનશે અને પછી આપણે અંશ છેદને ઉડાડશું એટલે આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળશે. ત્યાર પછી મિત્રો આપણી પાસે છઠ્ઠો દાખલો છે. છઠ્ઠો દાખલો છે એની ડાબી બાજુ લખીએ, દાખલા નંબર છ એની ડાબી બાજુ લખીએ તો વર્ગમૂળની અંદર વન પ્લસ સાઇન એ છેદમાં વન માઇનસ સાઇન એ. મિત્રો જ્યારે પણ વર્ગમૂળની અંદર આવી રીતના રકમ આપી હોય ત્યારે તમારે એક સમજ મેળવી લેવાનું કે વર્ગમૂળમાં ગમે ત્યારે હોય ત્યારે છેદની કરણી લઈ લેવાની. જોઈએ આપણે અહીંયા વન પ્લસ સાઇન છેદમાં વન માઇનસ સાઇન. હવે આપણે છેદની કરણી લેવાની. છેદમાં કેવું પદ છે, વન માઇનસ છે. માઇનસ હોય તો તેની વિરુદ્ધનું એટલે કેવું, તો કે પ્લસ વાળું. માઇનસ છે તો પ્લસ વાળું. અંશમાં પણ આપણે વન પ્લસ સાઇન. હવે તમે જુઓ, વન પ્લસ સાઇન એ ગુણ્યા વન પ્લસ સાઇન એ, તો બધાને ખ્યાલ છે વન પ્લસ સાઇન એ ગુણ્યા વન પ્લસ સાઇન એ હોય તો વન પ્લસ સાઇન છે એનો શું થઈ જાય, સ્ક્વેર, ડબલ વખત છે એટલે. હવે આ પણ તમે શીખી ગયા, એ માઇનસ બી, એ પ્લસ બી, આ એ માઇનસ બી, આ એ પ્લસ બી, એ માઇનસ બી ને પ્લસ બી એટલે, તો કે પહેલાં પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. આ પણ તમે શીખી ગયા છો. આના બે અવયવ પાડો, એકવાર વત્તાને એકવાર ઓછા. આનો ગુણાકાર કર્યો એટલે આખા એનો વર્ગ, આ એકવાર વત્તાને એકવાર ઓછા છે એટલે પહેલાં પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. ત્યાર પછી આપણે અંશને વર્ગમૂળ જુદું દઈ દઈએ, વન પ્લસ સાઇન એ આખા એનો સ્ક્વેર, અને છેદને પણ આપણે વર્ગમૂળ દઈ દઈએ જુદું, એકનો વર્ગ એક ઓછા સાઇન સ્ક્વેર એ. ત્યાર પછી મિત્રો હવે અહીંયા જોઈએ, જુઓ અહીંયા વર્ગ છે અને વર્ગમૂળ છે. આવું તમે ઘણી વખત શીખી ગયા, વર્ગ અને વર્ગમૂળ બે હોય તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે વન પ્લસ સાઇન એ વધશે અંશમાં. કેટલા માટે, તો કે વર્ગમૂળ છે અને વર્ગ છે, આખા પદનો વર્ગ છે અને વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય, વન હાફ હોય અને બે વડે ગુણો એટલે બે બે ઉડી જાય એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડશે એટલે વધશે વન પ્લસ સાઇન એ. અહીંયા છેદની અંદર વર્ગમૂળની અંદર હવે ત્યાં જોઈએ, વન માઇનસ સાઇન સ્ક્વેર, તો આ તો નિત્ય સમ બની ગયું. આ રહ્યું વન માઇનસ સાઇન સ્ક્વેર, તો શું થાય, કો સ્ક્વેર. વન માઇનસ સાઇન સ્ક્વેર તો નિત્ય સમ બની ગયું, કો સ્ક્વેર. તો આ વન માઇનસ સાઇન સ્ક્વેર છે એની જગ્યાએ આપણે શું લખશું, કો સ્ક્વેર. ત્યાર પછી મિત્રો અહીંયા પણ વર્ગ છે અને વર્ગમૂળ આવી ગયું.
આ કોસનો વર્ગ છે એનું ઉપર વર્ગમૂળ છે એટલે વર્ગના વર્ગમૂળ ત્યાં પણ ઉઠશે, વન પ્લસ સાઈને ના છેદમાં કોસે. ત્યાર પછી મિત્રો આપણે સાબિત કરવાનું છે શેકે પ્લસ ટેને, તો આપણે અલગ અલગ છેદ દઈ દઈએ, બેને જુદો જુદો છેદ આપીએ એટલે એકના છેદમાં કોસ થાય, આને પણ છેદ જુદો આપ્યો એટલે સાઈનના છેદમાં કોસ. બેને આપણે શું કર્યું, બેને અલગ અલગ છેદ આપ્યો. હવે એકના છેદમાં કોસ તો તમે જુઓ સૂત્ર છે જ આપણી પાસે લખેલું તૈયાર, એકના છેદમાં કોસ એટલે શું થાય, સેક થીટા, એટલે કે સેક એ. હવે અહીંયા શું છે, સાઈનના છેદમાં કોસ, તો સાઈનના છેદમાં કોસ હોય તો શું થાય, ટેન એ. આ થઈ જમણી બાજુ. આમ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ફરીથી એક વખત સમજ મેળવી લઈએ, તો આ રકમ છે ડાબી બાજુની વર્ગમૂળની અંદર વન પ્લસ સાઈન એના છેદમાં વન માઇનસ સાઈન એ, તો આપણે એને વર્ગમૂળ હોય ત્યારે કરણી કરવી જ પડે તો જ વર્ગમૂળ દૂર થાય. એટલે આપણે છેદનું છે વન માઇનસ સાઈન એ, એની વિરુદ્ધનું પદ વન પ્લસ સાઈન એ વડે ગુણીને ભાંગ્યા. અહીંયા વન પ્લસ સાઈન એ વન પ્લસ સાઈન એનો ગુણાકાર કરો એટલે ઉપર થઈ જાય વન પ્લસ સાઈનનો વર્ગ, બે વખત છે એ પદ એનો ગુણાકાર કરો થઈ જાય વર્ગ. અહીંયા એ માઇનસ બી અને એ પ્લસ બી છે એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ સ્ક્વેર એટલે પહેલા પદનો વર્ગ ઓછા બી સ્ક્વેર એટલે બીજા પદનો વર્ગ. અહીંયા અંશને વર્ગમૂળ આપી દીધું અને છેદને પણ વર્ગમૂળ આપી દીધું. અહીંયા એકનો વર્ગ એક લખ્યું અને સાઈન સ્ક્વેર લખ્યું. અહીંયા અંશ અને છેદને વર્ગમૂળ આપ્યું, વર્ગ અને વર્ગમૂળ બે આપી દીધું જુદું, એટલે આ વર્ગ અને વર્ગમૂળ ઉઠશે એટલે વન પ્લસ સાઈન એ વધશે. છેદમાં અહીંયા વન માઇનસ સાઈન સ્ક્વેર એટલે નિત્ય સમ બની ગયું, એની જગ્યા આવશે કોસ સ્ક્વેર, ફરી પાછો વર્ગ અને વર્ગમૂળ ઉઠશે લવું આવશે. બેને અલગ અલગ છેદ દીધા, એકના છેદમાં કોસ એટલે સેક અને સાઈનના છેદમાં કોસ એટલે ટેન. આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આજે આપણે દાખલો પાંચમો અને છઠ્ઠો, ચોથો પાંચમો અને છઠ્ઠો ત્રણ દાખલા આપણે સાબિત કર્યા.